પ્રચંડ ગરમીના કારણે ગુજરાતમાં આગ લાગ્યાની ઘટનાના બનાવો વધી રહ્યા છે ત્યારે રાજુલા મેન બજારમાં આવેલ એક્સિસ બેંકના એટીએમમાં અચાનક આગ લાગ્યાની ઘટના બની હતી આ આગ લાગવાથી આજુબાજુના વેપારીઓમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો આ આગની ઘટનાથી આ વિસ્તારોમાં લોકોના ટોળે ટોળા જોવા મળ્યા હતા નજીકના જ વિસ્તારમાં પોલીસ સ્ટેશન હોવાથી તાત્કાલિક સમાચાર મળતા રાજુલા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી તેમજ પોલીસ આવતાની સાથે જ તેમને આજુબાજુના વિસ્તારોની અવર જવર બંધ કરાવી દીધી હતી આગ લાગ્યાની ઘટનાથી વીજળી પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો અને પીજીવીસીઆલના અધિકારી સહિતની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી જો કે આ ઘટનામાં રાજુ રાજુલા ને પણ જાણ કરવામાં આવી હતી ને રાજુલા ફારની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી રાજુલા પોલીસ ફાયર તેમજ પીજીવીસીએલની ટીમ આ આગને થોડા જ સમયમાં કાબુમાં મેળવીને સફળતા મેળવી હતી જોકે આગ લાગ્યાનું મુખ્ય કારણ જાણવા મળ્યું નથી આ આગથી કેટલું નુકસાન થયું છે તેની વિગતો જાણવા મળી નથી જોકે લોકમુખે ચર્ચાતી વિગત અનુસાર એક બાજુ ગરમી અને સાથે સાથે એટીએમમાં એસી પણ ના હોવાનું અને એટીએમની પાછળના ભાગે સમગ્ર બેંકનો કંટ્રોલ રૂમ પણ હોવાનું જાણવા મળ્યું છે જેથી ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ પણ થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે આ આગ કાબુમાં ન આવતી હોવાની નુકસાની આંક ખૂબ જ મોટી બની શકત